નડિયાદમાં એક ઘટના એવી બનવા પામી છે કે અત્યારે ઠેર ઠેર ગણપતિ દાદાના પંડાલનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ઘણી બધી જગ્યાએ લોકો મંડપનું કામ કરતા હોય છે. ત્યારે પીજ રોડ પર આવેલ ગીતાંજલિ સોસાયટી આગળ મંડપનું અધૂરું કામ કરતા અને તેને પૂર્ણ કરવા ગયેલ મુમેલના જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ તડપદા અને તેના સાથી ભાઈઓ આ મંડપનું કામ કરતા હતા ત્યારે મંડપની ઉપર પ્લાસ્ટિકની તાડપત્રી નાખતી વખતે

માણસ છે મિથુનભાઈ એમનો ફોન આવેલો કે એમને એવો પ્રોબ્લેમ હતો કે અમારા ગણપતિનો મંડપ બાંધવાનો છે તો અમને બજપશો અમારા માણસો ગયા અમને આ પૂરું નહીં કરી ત્યાં એમ તે અમે સાત ટોલકી ગયા ત્યાં જણને અમે મંડપ જોયો તો ઉપર અગિયાર હજારની લાઈન હતી તે અમે અમે પણ કહી દીધું કે આ રેસ અમને લઈએ તો એ પણ બોલી ગયા કે કંઈ પણ થશે તો અમે હા છેલ્લે એ બાબતથી અમે કામ ચાલુ કર્યું કામ પૂરતું થઈ ગયું લાસ્ટમાં પ્લાસ્ટિક નાખવાનું હતું તે ત્રણ આદમી ઉપર ચડ્યા ઉપર ચઢી એક માણસ પાછળ એક માણસ વચ્ચે એક માણસ આગળ તે વચ્ચેવાળા માણસને અગિયાર જની લાઇન હળી ગઈ તે ભાઈને કરંટ લાગ્યો બીજા પાછળવાળાને કરંટ પર લાગ્યો પાછળવાળો વાળો માણસ નીચે પડી નહીં એને ઓફ થઈ ગયો હવે વચ્ચેવાળો માણસ પણ ઓફ થઈ ગયો ઉપર જે આગળ માણસ હતો ને ત્રીજો એને ચંપલ પહેરેલા હતા એટલે એ બચી ગયો અત્યારે એ જે અમારો જે માણસ છે એનો કોઈ પાસે આગળ પાસે કોઈ છે નહીં એન મા સિવાય એનો ભય છે પણ અસ્તિત્વ મગજનો છે હવે એનો અમે ન્યાય લેવા બેઠા છે

એક કારીગર હતો તેની સાત ટોળકીથી એક દરેક જાતના મંડપના કામ કરતો હતો એમાં ભગાભાઈ કાઉન્સિલર જે અત્યારે એક પાર્ટીમાં જોડાયેલા છે અને અત્યારે હયાતની અંદર પાર્ટીની અંદર સત્તા પર છે તેમના મંડપની અંદર એ કામ જતો હતો કાલ રાત્રે સાંજે આઠથી નવના સમયના ગાળામાં એ વ્યક્તિનો ફોન આવ્યો મંડપવાળાભાઈનો કહો અમારે મંડપનું કામ અધૂર છું તું આ કરી આપ જીતેન્દ્રભાઈ સાત જણની ટોળકી લઈને નડિયાદ પીજ રોડ ગાયત્રી સોસાયટી આગળ ગીતાંજલિ પાર્ક આગળ ત્યાં આગળ મંડપનું અંતિમ કાર્ય કરવા ગયો હતો તેમાં જે એમનો ભગાભાઈનો દીકરો મિથુનભાઈ જીતેન્દ્રભાઈને એવું કીધું કે કોઈ પણ હાલના સંજોગોની અંદર આયું કાર્ય તમે મને પૂરું કરીને આપો જ્યારે અંતિમ કાર્ય જ્યારે કરવાનું હતું તાડપત્રી મારવાનું વાયર નજીક હતો જીતેન્દ્રભાઈ એવું કીધું કે મિથુનભાઈ આ કાર્ય નહીં થઈ શકે એવું આના માટે રિસ્ક છે તો મિથુનભાઈએ એવો જવાબ આપ્યો કે તું ટેન્શન ના લેશ આજનું આ કાર્ય મારું પૂરું કરી આપ કાલ એવું હશે તો તને વધારાના પૈસા પણ અમે આપી દઈશું પણ કાલ સવારે પાર્ટીનું મારે કામ પૂરું કરીને આપવાનું છે એમાં જીતેન્દ્રભાઈનો આ ટોળકી લઈને ગયો એટલે કામ પૂરું કરવાની એની જોડે પૂરી પૂરી જવાબદારી હતી હવે એ કામ કરવા ઉપર જસ્ટ ચડ્યો જ હતો અને તેના કારણે લાગીને હાલમાં એ તેનું મૃત્યુ થયું છે મૃત્યુ પામનાર કેટલા જણા મૃત્યુ પામનાર બે જણ છે એ દાહોદનો વ્યક્તિ છે જેનું મને નામ ખબર નથી આ મારો કૌટુંબિક ભાઈ થાય છે જેની હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો નાજુક છે પેશન્ટથી જ્યારે અઢી મહિનાનો હતો ત્યારથી એના પિતાનું મૃત્યુ થયું હતું ઘર આખું પરિવાર એનું એના પર નિર્ભર હતું એના ભાઈ થોડોક અસ્થિક મરગજનો છે ટોટલ કુટુંબની અંદર ચાર વ્યક્તિ હલની અંદર છે એના ઘર પરથી એટલી દુબળી દશા છે આજે એને ઘર પર જ ચાલે છે જ્યારે ભગાભાઈ દ્વારા અત્યારે અગમ્ય કારણોસર મિટિંગ છે એમની અમે એમનો કોન્ટેક બી કરીએ છીએ પણ એ અમારે ફોન બી રિસીવ કરવા તૈયાર નથી કાં તો કોઈ પ્રજાતનો સચોટ સપોર્ટ આપવા તૈયાર નથી અમારનો અમે પોલીસ કેસ કરવા માટે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યારે એમણે એવું કીધું કે તમે સિવિલમાં ગયા છો એટલે લીગલી કેસ તો થઈ જ ગયો છે જ્યારે અમે મંડપવાળા પર પણ ફરિયાદ કરવા માટે આજીજી કરી પણ તેમણે એવું કીધું કે એક જ આ કેસનો એક જ કેસ થશે બીજો કોઈ કેસ થશે નહીં તંત્રની તમારી શું અપેક્ષા છે તંત્રની અપેક્ષા એટલી જ છે કે આ જાતના મજૂરો પોતાના રોજી રહેઠાણ માટે તો જાય છે જ મુખ્ય જવાબદારી જે તે સ્તરના મુખ્ય માલિકો પર ઓનર શિપવાળા પર વધારે રહેવી જોઈએ તેઓ મુખ્ય જે કાર્ય કરતા હોય તે કર્મચારીઓ પર કાં તો મજૂરો પર એટલું ધ્યાનથી જો કે તેમનું જીવનું જોખમ ના રહે અમ એટલી આજીવન જે સંવાદદાતાઓ હોય જે મારા સંવાદને સાંભળતા હોય તેઓ લોકોને એક જ પ્રશ્ન કરે છે કે આ જીતેન્દ્રભાઈનો એવો ન્યાય મળવો જોઈએ જેથી કરીને બાકી રહેતા જેટલા મજૂરો હોય નહીં ચલો તો નહીં ગુજરાત કે પૂરા ભારત દેશની અંદર જે રોજીરોટી માટે જીવન નિર્ભર રાખતા હોય એ લોકોને પણ એના અત્યારના જે સ્થળના જે માલિકો હોય એ સાચી રીતે સાચવી શકે